सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मंदहासरुचिराज्ञनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथ की अंदर चिंतामणि सात એમાં છેલ્લે મહારાજની અચરજકારી લીલાઓ સંભળાવતા એમ કહે છે, દોસાતાઈનું સ્વામી આખ્યાન લખ્યું, એ દોસાતાઈ એમને જે મહારાજે પરચાઓ પૂર્યા એની જે નિષ્ઠા ઉપર ભગવાને જે એનું વર્ણન વળતર આપ્યું, એવા અલૌકિક ને એવા ચમત્કારિક કાર્યો એના દ્વારા કરાવ્યા, એના ભૌતિક દેહને અભૌતિક બનાવી દીધો, નિરાવરણ દ્રષ્ટિવાળા એને કરી દીધા, દૂર શ્રવણ અને દૂરદર્શનની શક્તિ ભગવાને એમને આપી, આ બધાય દ્વારા નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે, એક મુસ્લિમ જાતિમાં જન્મેલો ભગવાન શ્રીહરિનો બાળપણથી જેને યોગ નથી એવો વ્યક્તિ, એને પણ ભગવાન જો પોતાના સંકલ્પે કરીને આવો બનાવતા હોય, યોગ્યોને જે સ્થિતિ નથી મળતી એ સ્થિતિ મુસ્લિમ જ્ઞાતિમાં જન્મેલા ડોસા તાઈને મળી, ત્યારે સ્વામી એમ કહે છે કે મહારાજ કેવા મોટા। સ્વામીએ છેલ્લે એટલું લખ્યું, આવી કેટલીક વાતો કરીએ, આવી તો બહુ વાતો છે, પ્રગટ મૂર્તિની વાતો આ વૈખરી વાણીથી સ્વામી કે મારાથી કેટલીક વર્ણન થાય, કેટલીક વાતો ઘણી બધી વાતો છે, મેં થોડાકમાં સ્વામી કે કહી દીધી છે, બીજી અનેક ગ્રંથોમાં રહેલી છે, એ ગ્રંથોનું તમે વાંચન અને શ્રવણ કરીને એ વાતને વિચારજો તો આ મહારાજ જેવા છે એ રસ્તાની તમને ખબર પડશે કે મહારાજ આવા છે, એ વિચારરૂપી રસ્તો એ તમારે હાથ જડશે અને આવું પછી તમને અચરજકારી લાગશે। આગળ સ્વામી આવે લખે છે, સર્વે વાત સંભારી કહેવા અચરજકારી છે, નથી આ જગમાં કોઈ એવા અચરજકારી છે, સર્વે વાત સંભારી કહેવા અચરજકારી છે, નથી આ જગમાં કોઈ એવા અચરજકારી છે, જોયું અંતર ઊંડું ખોડી અચરજકારી છે, જોયું અંતર ઊંડું ખોડી અચરજકારી છે, સામર્થ્ય વાલા માવન તોડી અચરજકારી છે, સામર્થ્ય વાલા માવન તોડી અચરજકારી છે। સ્વામી કહે છે, સર્વે વાત સંભારી કહેવા અચરજકારી છે, નથી આ જગમાં કોઈ એવા। શ્રીજી મહારાજે
જે જે ચરિત્રો કર્યા છે, શ્રીજી મહારાજે જે જે કાર્યો કર્યા છે, શ્રીજી મહારાજે બીજા દ્વારા જે કાર્યો કરાવ્યા છે, આજે કરાવે છે અને ભવિષ્યમાં કરાવશે, એવું ભગવાન શ્રીહરિનું અક્કડ સ્વરૂપ, એની વાતો કહેવા માટે આ જગતની અંદર આ પૃથ્વી ઉપર કોઈ સમર્થ નથી. ત્યાં સુધી અક્ષરધામના અનાદિ મુક્તો પણ એ પુરુષોત્તમનું વર્ણન જ્યારે કરે છે ત્યારે એમને એમ જ લાગે છે, હજુ અમે જેવા છે એવા જાણ્યા નથી. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી હોય, સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી હોય, સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી હોય, સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી હોય, સદ્ગુરુ સુકાનંદ સ્વામી હોય કે સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી હોય, મોટા મોટા સદ્ગુરુ સંતો જે મહારાજની સાથે આ પૃથ્વી પર પધાર્યા, એવા મુક્તોએ અનંત ગ્રંથો લખ્યા. કલ્પના કરો, કોઈ એક વ્યક્તિ, એક વ્યક્તિનું વર્ણન કરતી કોઈ બુક લખાય ને તો બહુ બહુ તો કદાચ 200 પાનાની, 500 પેજની, 1000 પેજની, 2000 પેજની, 4000, 5000, 10000 પેજની કેટલુંક લખાય. એક વ્યક્તિનું વર્ણન કરતું કોઈનું જીવન લખવું હોય તો કેટલીક મોટી બુક થાય. અને આ દુનિયાની અંદર ઘણા બધા એવા પ્રતિભાશાળી વ્યક્તિઓ થયા છે જેની બુકો આ પૃથ્વી ઉપર, એના જીવન દર્શનની બુકો ઉપલબ્ધ છે. ઘણાને એમાંથી પ્રેરણા મળે છે કે આ પહેલાં નિષ્ફળ હતા, પછી સફળ થયા, અત્યારે તો ઢગલા બંધ એવી ફિલોસોફીની બુકો મળે છે, પ્રસંગો પણ મળે છે. ઇટાલીમાં આ છે, આ દેશમાં આ છે, આ દેશમાં આવા પ્રસંગ થયા, અહીંયા ગળાવાસાન થયા, સૂફી સંતા થયા, ઘણું બધું છે. બધું જ મળે છે, બધું જ સાચું છે, બધું જ પ્રેરણાદાયી છે, પણ કોઈ પણ વ્યક્તિ ઉપર લખાયેલી બુક છે ને એ આપણે એક વખત વાંચીએ, બે વખત વાંચીએ અને 3 વખત વાંચીએ ને પછી એમ લાગે કે આ તો એકનું એક જ વાંચ્યું છે. પણ શ્રીજી મહારાજની શું ખૂબી છે આ મૂર્તિની! વંદુના પદ આપણે રોજ બોલીએ છીએ, ચેષ્ટા આપણે રોજ બોલીએ છીએ, જય સદ ગુરુ સ્વામી આરતી આપણે રોજ કરીએ છીએ, કીર્તનો આપણે રોજ ગાઈએ છીએ, તો એ નવો ને નવો સ્વાદ એ જ એવું સાબિત કરે છે આ પૃથ્વી પર આપણને કે મૂર્તિ અગાધ અને અનંત છે, એના અંતને પામી શકાય એમ નથી. અહીં આગળ આપણે વૈખરી વાણીથી, ઓછી બુદ્ધિથી, ઓછી સમજણથી ભગવાન સંબંધી જે જે કરીએ છીએ એમાં આપણને રોજ કંઈક નવું લાગે છે. હા, આપણે આળસુ હોઈએ, પ્રમાદી હોઈએ, શ્રદ્ધાવિહીન હોઈએ, સત્સંગવિહીન હોઈએ, વિષયી જીવ હોઈએ, એવું તો આપણે આ કથા સાંભળવાવાળા કરવાવાળામાં છે નહીં. જે છે એને આ સાંભળવાનું નથી. એવો કોઈ જીવ હોય તો એને ભગવાનનું કશું એમાં કંઈ ખબર ના પડે. એને વંદુના પદમાં બેહાડો, ચેષ્ટામાં બેહાડો, હરિસ્મૃતિમાં બેહાડો કે જય સદ ગુરુ સ્વામીમાં બેહાડો કે એને સિનેમામાં બેહાડો, મૂવી જોવા બેહાડો, બધું સરખું જ છે ને, એને કાંઈ ફેર નથી પડતો. પરંતુ જે ભગવાનના માર્ગે થોડો ઘણો ચાલ્યો છે, જેની ઉપર કોઈ મોટા સદગુરુની કૃપા થોડી પણ થઈ છે, જેની ઉપર દયા ભગવાનની મોટા સાધુની વર્તે છે, એવા મોમોક્ષુને ભગવાનના માર્ગે રોજ નવો અનુભવ થાય. 30-30 વર્ષ સુધીના મહારાજના ચરિત્રો, 8-8 અષ્ટકવિઓ બેસે અને એ લોકો કીર્તનો 30 વર્ષ સુધી મહારાજના અષ્ટકવિઓ લખ્યા જ કરે. આવા મોટા મોટા સંતો ગ્રંથોના ગ્રંથો, નિષ્કુળાનંદ સ્વામી 23 ગ્રંથો લખ્યા, નિત્યાનંદ સ્વામીના ગ્રંથો છે, મુક્તાનંદ સ્વામીના ગ્રંથો છે, મંજુ કેશાનંદ સ્વામીના ગ્રંથો છે, સુકાનંદ સ્વામીના ગ્રંથો છે, ગોપાળાનંદ સ્વામીના ગ્રંથ છે, આટલા બધા ને પછી બીજા કેટલાય હરિભક્તોએ લખેલા ગ્રંથો છે, પાર્ષદોના લખેલા ગ્રંથો છે. તો આટલા બધાએ એક જ મૂર્તિ ઉપર આટલું બધું લખ્યું, એને કાંઈ ને કાંઈ નવું સુખ આવતું હોય તો લખાનું હોય. નવું નવું સુખ આવે. આપણે કોઈ પણ ગુણાતીતાનંદ સ્વામીની વાત વાંચીએ તો સ્વાદ જુદો આવે, ગોપાળાનંદ સ્વામીની વાત વાંચીએ તો સ્વાદ જુદો આવે,
સુકાનંદ સ્વામીની વાતો છે એને વાંચે સ્વાદ જુદો આવે, રઘુવીરજી મહારાજની વાતો છે એને વાંચે સ્વાદ જુદો આવે, નિષ્કુળાનંદ સ્વામીની આ વાતોને વાંચીએ ટેસ્ટ જુદો આવે. મૂર્તિ એકની એક, અલગ અલગ પ્રકારથી અનેક પ્રકારનું સુખ એમાંથી આવે. આનું કારણ એક જ છે, જે મોટા સંતોનો મત છે કે આ મૂર્તિ ક્યારેય પણ આ પૃથ્વી પર આવી નથી, ક્યારેય નહીં. આ અક્ષરધામમાંથી પ્રથમ વખત જ મહારાજ અહીં પધાર્યા છે એવું ગોપાળાનંદ સ્વામી, મોટા મોટા સદગુરુ સંતો એનો પોકારીને મત છે. આપણે એ વાતને આપણા જીવમાં દ્રઢ કરવાની છે. આપણી બુદ્ધિમાં ચોક્કસ દ્રઢ છે, આપણી વાણીમાં ચોક્કસ દ્રઢ છે, કારણ કે આપણે વર્ષોથી આ વાતને સાંભળીએ છીએ, વર્ષોથી આ વાતને બોલીએ છીએ. કોઈ પણ વાતને સતત બોલવામાં આવે, કોઈ પણ વાતને સતત સાંભળવામાં આવે એટલે એ વસ્તુ આપણી બુદ્ધિમાં ખચિત થઈ જાય. પણ બુદ્ધિથી જીવ સુધી જે પહોંચાડવું, એ જે ગેપ છે, એ ગેપનું પરિમાણ એ છે, બુદ્ધિમાં જે હોય એ સમયે યાદ આવે. જ્યારે વાત થતી હોય તરત હા પડી જાય, જ્યારે વાત કરવી હોય ત્યારે તરત હા પડી જાય, વાત થઈ જાય તરત આમ સાંભળી આવે. પણ જીવમાં જે ગયું છે એનો અર્થ એ છે કે સૌથી જે નોખું હોય ને સૌથી મહાન તત્વ આપણને કંઈ મળ્યું હોય તો એને કેમ સાચવીએ. એક દ્રષ્ટાંત ઘણી વખત હું આપું છું, એનું પુનરાવર્તન કરું છું. 5 લાખનો હીરો હોય, $5 લાખનો હીરો હોય અને એને ખિસ્સાની અંદર ઉપલી સાઈડ પર મૂક્યો હોય તો વારે વારે સભામાં બેઠા હોઈએ, દુનિયાના છેડે જઈએ, પણ હાથ ક્યાં જાય? કોઈને થાય હાર્ટ ચેક કરે છે, હાર્ટ ચેક નથી કરતો ભાઈ, હું ચેક કરું છું, હીરો ચેક કરું છું. કારણ કે છે આવડો પણ 5 લાખનો છે, ખોવાઓ ના જોઈએ. જમવા બેઠા સારામાં સારી ભોજનની એવી ડીશ છે કે જેને જમ આમ આપણને એવું જમવાનું એ ભાવે છે, લાડુ છે, ભજીયા છે, પીઝા છે, સમોસા છે, કચોરી છે, બધું જ એવી આઈટમો છે કે જમવી ભાવે, ગળ્યું છે ને તીખું છે, આપણને ભાવે એવી ડીશ છે, ઘણા દિવસથી આપણે જમ્યા નથી ને મળ્યું છે, એ જમતા જમતા પણ આપણી વૃત્તિ ક્યાં રહેશે? હીરામાં, હીરામાં રહેશે. આપણને આપણા હાથમાં $2000 કોઈ વસ્તુ છે, $2000 કોઈ વસ્તુ છે, એને આપણે લઈ જવાની છે સાચવીને, એને આપણે લઈ જઈએ છે તો પણ આપણી વૃત્તિ ક્યાં રહેશે? હીરામાં. રાત્રે સૂઈ જઈશું, ફડકીને જાગીશું, ઓશિકાની નીચે હીરો મૂક્યો છે, ફડકીને પહેલાં હાથ ક્યાં જશે? હીરામાં. બાથરૂમમાં સ્નાન કરવા જશું, સ્નાન કરતા હોઈશું, હીરો બાથરૂમમાં આરે લઈને જશું, કોઈ લે નહીં એટલે, સમજ્યા ને? તો અડધું નાતા નાતા યાદ હું આવે? હીરો યાદ આવે. 1-5 લાખનો હીરો જો હાથ લાગ્યો હોય તો દરેક ક્રિયાની અંદર હીરો 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 ને હીરો જ રહે છે. ક્રિયા અટકતી નથી અને હીરામાંથી વૃત્તિ તૂટતી નથી. એમ પુરુષોત્તમના સ્વરૂપને જેવું છે એવું જ્યારે જીવ જાણી લે છે, એના જીવ સુધી જ્યારે હા પડે છે ત્યારે પુરુષોત્તમમાં વૃત્તિ અટકતી નથી અને જગતની ક્રિયા જે કરવી ઘટે એ પણ થાય છે. આ સીધું જ આનું આ ગણિત છે. જેમ હીરામાં વૃત્તિ લાગી રહે છે એમ પુરુષોત્તમમાં વૃત્તિ લાગી રહે છે અને જે ક્રિયા કરવી ઘટતી હોય પોતાની ઉંમર પ્રમાણે, પોતાની સ્થિતિ પ્રમાણે, પોતાની લાયકાત પ્રમાણે, પોતાના આશ્રમ પ્રમાણે, પોતાની જવાબદારી પ્રમાણે, એ બધી ક્રિયાને કરતો થકો એની વૃત્તિ છે હીરામાં, જેને શ્રીજી મહારાજે જાનપણારૂપ દરવાજાની વાત કરી છે અંત્યના 9મામાં. અમારા મોટા મોટા પરમંશો આમ વર્તે છે. જીવમાં જ્યારે હા પડે ત્યારે મહારાજનું સ્વરૂપ આવું છે, એને એક વખત સાંભળીને ભૂલવાનું નથી, એને બોલીને ભૂલવાનું નથી, 1000 નહીં કરોડ અબજ ખરબ વખત એ વાતને અંદર વંટોળે ચડાવવાની છે. જેમ પેલો ટોર્નેડો ચડે ને એ કેટલી વસ્તુ ઉઠાવીને જતો રહે ને, એમ પુરુષોત્તમ
સર્વોપરિ ભગવાન સ્વામિનારાયણ છે એનો ટોર્નેડો આપણા મગજમાં ચડવો જોઈએ, એ આપણી બુદ્ધિમાં ચડવો જોઈએ, એ આપણા ચિત્તમાં ચડવો જોઈએ, એ આપણા અહંકારમાં ચડવો જોઈએ. એ જ્યારે ટોર્નેડો એવો ભગવાનના સર્વોપરિપનાનો આપણા બુદ્ધિમાં જ્યારે ખચિત થાય અને એવો ઉઠે, ત્યારે વંટોળ અનેક વિષયોને જેમ પેલો ટોર્નેડો છે અનેક આખા શહેરના શહેર ઉડાડી દે, ગમે એવી મોટી ઇમારતો હોય એને ઉડાડી દે, ગમે એવા ઝાડવાના મૂળ નાખેલા હોય એને ઉડાડી દે, એવી રીતે એવો જે સર્વોપરી રૂપી વિચારોનો ટોર્નેડો છે એ અનેક વિષયોના ઝાડવાઓને ઉખાડી ઉખાડી નાખી દે છે, અનેક પ્રકારના જગત તરફના ખેંચાણને આસક્તિઓને ઉખાડી નાખી દે છે, અનેક પ્રકારની ઇષ્ણાઓ, અનેક પ્રકારની એષ્ણાઓ, એ બધી જ એષ્ણાઓ ઈચ્છાઓ એ બધાને ઉખાડી નાખી દે છે. સ્વરૂપ નિષ્ઠા એટલે સૌથી અગત્યનો પાર્ટ સત્સંગની અંદર છે. શ્રીજી મહારાજે સ્વરૂપ નિષ્ઠા ઉપર જેટલું વજન આપ્યું છે એટલું કોઈ વાત ઉપર વજન આપ્યું નથી. ધર્મની વાત કરતા હોય, જ્ઞાનની વાત કરતા હોય, વૈરાગ્યની વાત કરતા હોય, પણ છેવટે મહારાજ જતા રહેશે સ્વરૂપ નિષ્ઠા ઉપર. મહારાજ ત્યાં સુધી કહે છે જો આ સ્વરૂપની નિષ્ઠા હશે તો કદાચ નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માણ, નિષ્ને આ પાંચમાં કદાચ ફેર હશે, પણ જો આ સ્વરૂપની નિષ્ઠામાં ફેર નહીં હોય તો મહારાજ કે એનું ભૂંડું નહીં થાય. એની ફિકર નથી, એ પાંચમાં કદાચ થોડો ઘણો ફેર રહેશે તો ફિકર નથી. આપણે ફિકર જે એમાં થોડો ઘણો ફેર રહેતો હોય એની ફિકર જાજી કરીએ છીએ, સ્વરૂપની નિષ્ઠાની ફિકર બહુ ઓછી કરીએ છીએ. કરવાની છે સ્વરૂપની નિષ્ઠાની ફિકર, કે મને મહારાજનું સ્વરૂપ જેવું છે એવું, જેવું છે એવું, એ સમજવા માટે મેં મારા જીવમાં કેટલા વિચારો કર્યા છે, કેટલા કરું છું. મને દિવસમાં કેટલી વખત એમ થાય છે કે આવા મોટા મહારાજ મને ક્યાંથી, આવા મોટા મહારાજ મને ક્યાંથી. કેટલી વખત એ મહારાજને મનોમન બે હાથ જોડીને સ્તુતિ કરું છું કે હે મહારાજ તમે મને મળ્યા, હા આવા મોટા ક્યાંય ના મળત પણ તમે મને મળી ગયા પ્રભુ, બહુ મારી પર દયા કરી, બહુ કૃપા કરી, બહુ કૃપા કરી. હું પામર છતાં પણ તમે મને મળ્યા, હું અધમ છતાં પણ તમે મને મળ્યા, તમારા સ્વરૂપને સમજી શકું એવો બુદ્ધિનો એક અંશ મારી અંદર નથી છતાં પણ તમે મને મળ્યા, તમારા મોટા સંત મને મળ્યા, આનાથી મહારાજ તમારી મોટી દયા કઈ હોય. હવે તો જેટલી કસર છે મારી છે, તમારી કોઈ કસર નથી, તમે આપવામાં કશું બાકી રાખ્યું નથી. હવે તો મારે મારે જે કરવાનું છે એમાં મારી કસર, મારી પ્રમાદ, મારી આળસ, મારું કર્તવ્ય હું ભૂલું છું. તમે તમે કર્તવ્ય તમારું નથી ભૂલ્યા પ્રભુ, તમે તમારું બિરુદ નહીં ભૂલો, હું ભૂલી જઉં છું. એમ ભગવાન સાથે કેટલી વાર આર્તના દે સ્તુતિ થાય છે આપણી, જ્યારે આખું જગત કોઈ એ સ્તુતિને સાંભળતું નથી, આખા જગત કોઈને પ્રાર્થનાની ખબર નથી, કેવળ આપણો ને પુરુષોત્તમનો મેળાપ છે. એવો મેળાપ, એ સર્વોપરી ઉપાસના જેટલી આપણા જીવમાં દ્રઢ થતી જાય ને એટલો થતો જાય, એ સ્વરૂપની નિષ્ઠા જેટલી પાકી થતી જાય ને એટલી વૃત્તિ એમાં લાગતી જાય. વૃત્તિ અખંડ વૃત્તિ મૂર્તિમાં રાખવી, એના માટે ખૂણામાં બેસીને આંખ બંધ કરવાથી અખંડ વૃત્તિ નથી થઈ જતી, એવી રીતે નથી થતી. અખંડ વૃત્તિ તો જ થાય કે એનો મહિમા જેવો છે એવો આપણને સમજાય. હીરાની હીરાનો મહિમા સમજાયો એટલે હીરામાં વૃત્તિ રહેવા લાગી. એ જ હીરો $500,000 આપણને હતું, પરંતુ અમુક વર્ષો બાદ આપણને ખબર પડી કે આ તો ખોટી વસ્તુ છે. મને કોઈ કીધું હતું કે ભાઈ આ 500,000 છે, પણ આ તો છે કેવું, ખોટું છે. 10 જગ્યાએ ચેક કરાયું, 10 જગ્યાએથી સર્ટિફિકેટ મળ્યું કે આ ખોટું છે, પછી કેટલી વૃત્તિ રહેશે એમાં? પછી અખંડ વૃત્તિ તોડવાય મહેનત કરવી પડશે, તરત તૂટી જશે. અખંડ વૃત્તિ નહીં, વૃત્તિ જ નહીં રહે, જતું રહ્યું. જેવી ખબર પડી કે આ 500,000 છે તરત વૃત્તિ, જેની આપણને કોઈ કિંમત નહોતી, ઘરમાં ગમે ને આ પડ્યું હતું એને જેમ કીધું કે ભાઈ અહીં તો આની કિંમત તો આવી છે, તો તરત એમાં વૃત્તિ રહેવા લાગી, રહેવા લાગી. 500 ની નોટ ને 1000 ની નોટનો ઘરમાં ઢગલો કરી રાખ્યો હોય બરાબર, અને કરોડ રૂપિયા પડ્યા છે, કરોડ રૂપિયા પલંગની નીચે નાખી મૂક્યા છે, રોજ એની ઉપર હોઈ જાય મણીધર, સમજ્યા ને, મણીધર એની ઉપર હોય અને એની ફેન એનાથી જ મોટી હોય, આનાથી પલંગની નીચે પેલા પડ્યા છે, એનાથી પથારી કરીને એની પર જ હોઈ જવાનું. આવા તો કેટલા મણીધરો હશે, આવા મણીધરો
આ પૃથ્વી પર કેટલા હશે બોલો, આ દેશો આટલા સજાગ છે ને તો અહીં મણિધર એવા હશે કે લેરથી હૂતા હશે એની અંદર, અને બસ એનો જ કેપ, પેલું પલંગની નીચે છે ને એનો કેપ, સીટની ઉપર છે એનો કેપ એની અંદર રહે છે. અચાનક ગવર્મેન્ટે નક્કી કર્યું કે આજથી આ નોટ ખોટી, અને કોઈ પાસેથી જો નીકળી ઝાઝા પ્રમાણમાં જો નીકળી તો જેટલી નીકળી એનાથી 10 ગણો દંડ. શું કરે હવે મણિધર કહો તો? અરે ક્યાં નાખવી એની ચિંતા થઈ જાય, ગંગામાં પધરાવા જવું પડે અને ક્યાંક ગાર્બેજમાં નાખે તોય પ્રોબ્લેમ, કેટલા પ્રોબ્લેમ થાય. જેના કેપ ઉપર જીવતો હતો એને એક મિનિટમાં કોઈ વ્યક્તિનું સ્ટેટમેન્ટ આવ્યું, ગવર્મેન્ટનું સ્ટેટમેન્ટ આવ્યું આ ખોટું છે, તો બધું ખોટું થઈ ગયું. હવે એ જ વસ્તુ જેમાં એને કરોડ રૂપિયા દેખાતા હતા, જેમાં એની વૃત્તિ અખંડ લાગી રહેતી હતી, જેનો કેપ એને સતત હતો, એ વસ્તુ એના માટે કેવી થઈ ગઈ? ખોટી થઈ ગઈ. અને હવે કંઈ નહીં, બસ નાખી દો. કિંમત આવે એમાં વૃત્તિ નહીં રહે, હવે એમાં વૃત્તિ નહીં રહે, એના પ્રત્યેનું ખેંચાણ નહીં રહે, ઉદાસીનતા આવી જશે, બધું પતી ગયું, એનું ઓળખાણ થઈ ગઈ, ઓળખાણ થઈ ગઈ. કોઈ ઘણા લોકોને એવી એવી ઈચ્છા હોય કે ઘણા લોકો આમ સિક્કા જૂના જૂના હોય ને, જે અત્યારે ચલન બંધ થઈ ગયું હોય, પણ ઘણાને એવું હોય કે મારી પાસે આ છે તો રાખે, ધન પૂજન કરવા રાખે, એવી રીતે એવા સિક્કા રાખે. એમાં માની લો કે આજથી 500 વર્ષ પહેલાંનો કોઈ ચલની સિક્કો છે, અને એ સિક્કો તો એના ઘરમાં પસ પરંપરાથી ચાલ્યો આવે છે, અને કોઈ એને કિંમત પણ નથી, મૂકી રાખે છે, ધન પૂજન કરવાનું હોય ત્યારે પૂજન કરે છે કે બસ આ જૂનો સિક્કો છે, મેં રાખ્યો છે, ઘણાને શોખ હોય. હવે એની અંદર ગવર્મેન્ટને એવો સિક્કો જોઈએ છે કે કોઈ પણ વ્યક્તિને જોઈએ છે, છે 25 પૈસાનો, પણ એની કિંમત ચાલે છે કે ભાઈ આવો જો સિક્કો કોઈ આપે તો આની 10 લાખ રૂપિયા આના આપીએ અમે. એની અંદર પછી કોમ્પિટિશન ચાલી મોટા મોટાની લેવામાં, કોઈ કે હું 15 આપું, કોઈ કે હું 20 આપું, કોઈ કે હું 25 આપું. ઓલો એ જે વસ્તુ હતી એને ગમે ને આ ખૂણાની અંદર એક પોટલીમાં નાખી રાખતો હતો. આવે હવે કેવી રીતે સાચવશે? સાચવશે અને જોયા કરશે. કરોડ થાય છે, કરોડમાં દેવાનું છે, 2 કરોડમાં દેવાનું છે. કિંમત કેવી પછી એની ગુમરી થઈ જાય. ખેતરમાં ખેતી કરતો હોય ને પોતાની જમીન હોય, ગામડાની અંદર ઊંડી જમીન હોય, 5,000 રૂપિયા વીઘુઈ કોઈ લે એમ ના હોય, અને હાવ બરછટ જમીન હોય, કાંઈ ઉગતું ના હોય, તે જમીનની કેટલી કિંમત હોય ઓલાને મગજમાં? કાંઈ નહીં, પડ્યો છે આવે ટુકડો બેકાર છે કે, પણ ત્યાંથી જો મોટી કેનલ નીકળી, મોટો રોડ નીકળવાનો એવી ખબર પડી, બાજુમાં ફેક્ટરી પડવાની છે એવી ખબર પડી, એટલે ટુકડો પછી મગજમાં ઘૂમરીએ ચડાવે કરોડ આવવાના છે આ ટુકડાના. એ ટુકડાની કોઈ કિંમત જ નહોતી, મગજમાં જ નહોતો એ ટુકડો. પોતા પાસે બધી જમીન હતી પણ એ ટુકડાની કોઈ કિંમત નહોતી, કારણ કે ત્યાં કશું ઉગતું નહોતું અને એ જમીનની કોઈ કિંમત પણ નહોતી. પણ જેવી ખબર પડી કે અત્યારે ગવર્મેન્ટે પ્લાન કર્યો છે, હવે રોડ તો એની હાથમી પેઢીએ થવાનો હોય, પણ ગુમરી હાથ પેઢીને રે હાની, કરોડ આવશે જ્યારે વેચશું ત્યારે, અને સસ્તામાં તો કાઢવી નથી. એની હાથ પેઢીએ ભારત ગવર્મેન્ટનો રોડ બનવાનો હોય, ધારી સરકાર અત્યારે જોઈએ બની જાય, નહીં તો આજે પ્લાન બન્યો હોય એ હાથ પેઢીએ જો થાય તો થાય, નકશા ઉપર તો થઈ જ ગયો હોય, તો આની હાથ પેઢી સુધી એક જ કેફ રે. આ 2 વીઘા છે ને કેટલાના છે? કરોડના. મારા દાદા કહેતા હતા, એ દાદા કે મારા દાદા કહેતા હતા, હાથ પેઢીએ 7 કરોડનું ચક્કર ચાલે પણ બધાને ટુકડામાં વૃત્તિ લાગે. બસ આમાંથી સમજવાનું છે કે જેનો મહિમા આપણને જેવો છે એવો સમજાય તો સીધો અર્થ છે વૃત્તિ ત્યાં લાગી રહે. ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી એ જે શાસ્ત્રમાં વાત છે, એ અખંડ વૃત્તિ એ કંઈ આમ મૂર્તિ લઈને બેસી જઈએ તો અખંડ વૃત્તિ ના લાગી જાય. હા, એ એનું પાસું ચોક્કસ છે કે જેને મૂર્તિમાં જોડાવવું છે તેને મૂર્તિ લઈને બેસવું જોઈએ, થોડો અભ્યાસ કરવો જોઈએ, ભગવાનને લઈને બેસીને ભગવાનના તિલચિહ્નોનો પણ ક્યારેક પાઠ કરવો જોઈએ, એ બધું જરૂરી છે. પરંતુ મહારાજના સ્વરૂપની નિષ્ઠા જ્યાં સુધી એને પરિપક્વ ન બને, પરિપક્વ કહેતા જે પ્રમાણે ભગવાન ઈચ્છે છે એ પ્રકારની જ્યાં સુધી નથી થઈ, ત્યાં સુધી એની ભગવાનમાં વૃત્તિ કેવી રીતે રહેશે? એ ભગવાનમાં કેવી રીતે? એ તો ભગવાનની મૂર્તિને લઈને બેઠો હશે તો એને તો
મહાત્મ્ય બીજી વસ્તુનું છે, એટલે ભગવાનની મૂર્તિ સામે બેઠો બેઠો બીજી વસ્તુ સુધી પહોંચી જવાનું છે, મૂર્તિ સામે અને પહોંચી જાય બીજે. એટલે જ ગુણાદિતાનંદ સ્વામી એ અર્થમાં એવું કીધું છે વાતોમાં કે ભગવાન સામુ એક કલ્પ જોઈને બેઠો રહે તો પણ નિષેધ કર્યા વિના વિસઈ જાય નહીં, અને ભગવાનના સાધુની સામે બેસે વાતો સાંભળે તો તરત વિષયની નિવૃત્તિ થાય. એ સ્વામીએ જે કીધું છે ભગવાન સામુ બેઠો રહે તોય ના થાય અને સાધુ સામે બેઠો થઈ જાય, એનું કારણ શું? વિષયની નિવૃત્તિ સાધુ કરાવે છે. સ્વામીએ કીધું કે ભગવાન સામુ જોઈ રહે છે તો ટાઢું નથી થતું, પણ એમને મોટા સાધુ સામે જોઈ રહેશે ટાઢું થશે. એ સમજાવે છે કે પહેલાં સાધુ સાથે બેસીને વિષયની તુચ્છતા અને ભગવાનનું મહાત્મ્ય એ જેમ જીવ સમજતો જાય, જેમ સમજતો જાય, જેમ એની સમજણમાં એ આવતું જાય, જેમ જેમ એની બુદ્ધિમાં એ ખચિત થતું જાય, જેમ જેમ એના જીવ સુધી વૃત્તિ દ્વારા એ વાતો પહોંચતી જાય, એમ એમ પછી એની વૃત્તિ ભગવાનમાં લાગી રહે. કારણ કે એને બધી વાતમાં એમ થાય આ બધું સારું છે પણ એ જેવું તો નથી, આ બહુ સારું છે પણ એ જેવું નથી. એ જેવું એટલે ભગવાન જેવું તો નથી. મને સારું, કપડાં બહુ સારા મળ્યા, ગમ્યું, કપડાં સારા મળે તો ગમે, પરંતુ ભગવાન જેવું તો નથી. મને બહુ સારી ગાડી મળી છે, મને બહુ ગમ્યું, પરંતુ જેવા મને ભગવાન મળ્યા છે ને એવું મને નથી ગમ્યું. બસ આટલું કરવાનું છે. સંસારમાં રહીએ છે, સંસારમાં છો, ત્યાં રહીને એટલું જ કરવાનું છે. બધું જ મને મળ્યું છે. મહાર સ્વામીએ કહ્યું આપણે બધી વાતે સાનુકૂળ હોય તો ભગવાન ભજાય. સીધો હિસાબ છે, હિમાલયની વાત થાય હિમાલયમાં 10 મિનિટ ઊભું ના રહેવાય. હિમાલય આપણને આમ જોવો બહુ ગમે, માનસરોવર જોવું બહુ ગમે, ચિત્રમાં હોય અત્યારેનો વિડીયો જોશો તો એ બહુ ગમશે, પણ ત્યાં આગળ 10-15 મિનિટ ઊભા રહેવું કે રહેવું એ એટલું કઠિન હોય છે. જંગલ આપણને જંગલમાં જવું, નદીના કાંઠે બેસવું બહુ ગમે, પણ નદીના કાંઠે પછી આપણે પાછા ઢોકળાઈ જોઈએ તો ના મળે, એ નદીના કાંઠે ના મળે. પછી પીઝા જોઈએ તો નદી કાંઠે મળે, ના મળે. નદીનો કાંઠો તો બહુ સારો લાગે, પહાડનો ટેકરો તો બહુ સારો લાગે, પણ આપણે બધી વાતે સાનુકૂળ હોય તો આપણે પહાડના ટેકરા પર પણ VIP ટ્રીટમેન્ટ જોઈએ, નદીના કાંઠા ઉપર પણ આપણે પીઝા પાસ્તા સહિત જોઈએ તો નદીનો કાંઠો સારો લાગે. પણ નદીના કાંઠા ઉપર કે પહાડ ઉપર જે રહેવાની જે મૂળ પદ્ધતિ છે એમાં આપણે ક્યાંય હાલી એવા નથી. આપણે બધી વાતે સાનુકૂળ હોય તો સ્વામી કે ભગવાન ભજાય. એટલે આજના આપણા શરીરની તાસીરો પ્રમાણે બધું જ જોઈએ. ઠંડી હોય તો ગરમી જોઈએ અને ગરમી હોય તો ઠંડી જોઈએ. આપણે એવું છે તરત જ એની અંદર આપણને કંઈક ફેરફાર થઈ જાય, એ બધું જ જોઈએ. પણ જે કાંઈ આપણને ભગવાનની ઈચ્છાથી મળે આપણે બધું લઈએ, પણ વિચારમાં શું રહે? આ બધું જ મળ્યું એ બરાબર છે, પણ મહારાજ જે મળ્યા છે મને જીવનમાં એવું તો આ નથી. હોશિયાર દીકરા દીકરીઓ મળ્યા તમને, હોશિયાર બહુ સારા ભણ્યા ગણ્યા, તમારી સેવા કરે, આ દીકરા દીકરીઓ ભગવાને આપ્યા બહુ સારું છે, પણ જેવા ભગવાન છે એવા તો નથી. તમને ગુણિયલ પત્ની મળી છે, બહુ ગુણિયલ છે, પત્ની મળી છે, આ બધુંય સારું છે, પણ ભગવાન જેવા તો, આ પતિ બહુ સારો મળ્યો છે પણ ભગવાન જેવા તો નથી. ભગવાનને આ સદગુરુ મળ્યાના, સાધુ મળ્યાના, સત્સંગ મળ્યો એના જેવું આ એકેય નથી. બધું સારું છે, પાછું બહુ પ્રતિકૂળ હોય તોય આપણે ભગવાન ભજાય નહીં, એટલે થોડું સાનુકૂળ તો જોઈએ ને. પણ એનો વિચાર જ્યારે કરવા જઈએ ત્યારે બધાથી શ્રેષ્ઠ ભગવાન અને ભગવાનના મુક્તો રહેવા જોઈએ. બસ આટલું જેને થયું અને આવો જેને અભ્યાસ કર્યો, આ પ્રકારના જેને વિચારો આવવા લાગ્યા એને ભગવાનમાં વૃત્તિ થઈ ગઈ કહેવાય, એને ભગવાનમાં વૃત્તિ લાગી કહેવાય. આવો વિચાર ભગવાનના સ્વરૂપની નિષ્ઠા સમજવાથી થાય છે, ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવાથી થાય છે. એટલે અહીં સ્વામી લખે છે, સર્વે વાત સંભારી કહેવા અચરજકારી છે, નથી આ જગમાં કોઈ એવા અચરજકારી છે. ભગવાન સ્વામિનારાયણની વાતને કોઈ એવું નહીં કહી શકે કે જેવા છે એવી મેં કહી દીધી છે.
નિષ્કુળાન સ્વામી દાવો અહીં આગળ લખી દે છે, પોતે એમ કહે છે કે કોઈ એવું નહીં કહી શકે કે ભગવાન સ્વામિનારાયણને જેવા છે એવા મેં લખ્યા છે કે જેવા છે એવા કયા છે. હા, આપણે કહીએ છીએ મહારાજને જેવા છે એવા કહેવા, એનો અર્થ એ આપણી બુદ્ધિના લેવલથી છે. પણ ભગવાન જેવા છે એવા કહેવા અને ભગવાન જેવા છે એવા વર્ણવા, ભગવાન જેવા છે એવા લખવું, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસઃ, યોગ્યોના મન અને વાણી જ્યાં પહોંચી નથી શકતા, જે વાણીનો વિષય જ નથી, એ કલમનો વિષય કેવી રીતે બની શકે? વાણીનો વિષય નથી, જ્યાં આગળ મનનો વિષય નથી, જ્યાં બુદ્ધિ પહોંચતી નથી, લખાય છે બુદ્ધિથી, બુદ્ધિ નથી પહોંચતી, વાણી નથી પહોંચતી, મન નથી પહોંચતું, એને લખી કેમ શકાય, એને વર્ણવી કેમ શકાય, એને સમજાવી કેમ શકાય? એ તો બસ ગુંગે ગુડ ખાધા જેવું છે. આપણને આ મોટા સંતોએ દયા કરીને ભગવાનની ઈચ્છાથી એના અનુભવો રૂપ એના પોતાના હૃદયના ટુકડાઓ આ મોટા સંતોએ ઠાલવ્યા છે. આ જેમ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા કરવી હોય ને, તો સૌથી પહેલાં તો સદગુરુના સ્વરૂપની નિષ્ઠા કરવી પડે. સદગુરુના સ્વરૂપની નિષ્ઠા કે આ સદગુરુએ પોતાના હૃદયના ટુકડાઓ આપ્યા છે. હરિચરિત્રામૃત સાગર એટલે મુક્તાનંદ સ્વામીના આધારાન સ્વામીના હૃદયનો ટુકડો છે. નિષ્કુળાંત કાવ્ય નિષ્કુળાંત સ્વામીના હૃદયનો ટુકડો છે. આ બધા હૃદયના ટુકડાઓ ઠાલવી ઠાલવીને આ લોકો જો હૃદયમાં બધું પોતે જ રાખીને જતા રહ્યા હોત તો આપણે અત્યારે શું કરતા હોત? લો, મહારાજનું સ્વરૂપે મળ્યું હોય ને બધું હોય, પણ પ્રેમાનંદ સ્વામી એના ચેષ્ટા લખી હોત, ના ધ્યાન ચિંતામણી લખી હોત, વંદુના પદ ના લખ્યા હોત, મુક્તાનંદ સ્વામી આરતી ના લખી હોત, આ સંતોએ પોતાના હૃદયના બધા જે આ ટુકડાઓ છે ભાવના એ ન મૂક્યા હોત આપણા માટે, તો આપણે કરત શું? ભગવાનનું સ્વરૂપ કદાચ આપણને મળી ગયું, હરિકૃષ્ણ મહારાજ મળ્યા, ઘનશ્યામ મહારાજ મળ્યા, પણ કરત શું આપણે? આપણને જે સુખ ભગવાનનું આજ આવે છે, જે આપણને મહિમાને કેફ ભગવાનનો આવે છે, એ કેફ આપણા જીવમાં ન હોત. આ મોટા સંતોની દયા, એના સ્વરૂપની પણ નિષ્ઠા કરવી કે આ મોટા મોટા પુરુષો એ મનુષ્ય નથી, આ તો ભગવાન જેવા છે, ભગવાન જેવા છે. ભગવાને આમાં રહીને બહુ મોટા કાર્યો કર્યા છે ને, આજે ગુરુજી જેવા મોટા પુરુષમાં રહીને કેટલાય મોટા મોટા કાર્યો મહારાજ કરે છે. આપણા જેવા કેટલાય મુમુક્ષુને પોતાના સ્વરૂપને ઓળખાવાનું કાર્ય મહારાજ એવા મોટા પુરુષમાં રહીને કરે છે. એવા મોટા પુરુષના સ્વરૂપની પણ નિષ્ઠા, ભગવાનના સ્વરૂપની જેમ નિષ્ઠા, એ કરતાં પહેલાં મોટા પુરુષના સ્વરૂપની નિષ્ઠા કરવી પડે. સ્વરૂપની નિષ્ઠા, એના સ્વરૂપની નિષ્ઠામાં શું કરવું? તો ગુણાદિતાનંદ સ્વામી કે એને નિર્દોષ જાણવા, એને સર્વજ્ઞ જાણવા અને એને પક્ષપાતે રહિત જાણવા. આ ત્રણ જ્યારે મોટા પુરુષમાં દેખાતું થાય, આ ત્રણ જ્યારે મોટા પુરુષમાં અખંડ મનાતું થાય, એ હંમેશા નિર્દોષ છે, એ મારું હિત જ કરે છે, કદાચ મને અહિત જેવું લાગે એમાં પણ મારું હિત જ છે, એની અંદર ક્યારેય કોઈ પક્ષપાત નથી, એને કોઈ મારું તારું એવું નથી, અને સર્વજ્ઞ બધી વાતને જાણવા છતાં અજાન રહે છે, જોવા છતાં આંધળા રહે છે, સાંભળવા છતાં બેરા રહે છે, બોલવા છતાં મૂંગા રહે છે, આવા એ છે. શ્રવણ છે પણ નથી સુનતા, નિષ્કુળાન સ્વામીએ સાર સિદ્ધિમાં લખ્યું, દ્રગ છે પણ નથી દેખતા રૂપ, એવા મોટા સદગુરુ સંત એ પ્રકારના છે. એ જે સ્વરૂપની નિષ્ઠા એની થાય, પછી એવા સંતની વાતે કરીને જે નિશ્ચય થાય, ત્યારે ભગવાનનો નિશ્ચય થાય. ગરડા અંત્યનું 27મું મહારાજ એમાં કહે છે, ભગવાનનો નિશ્ચય કેને કહીએ? તો કે ભગવાનનો નિશ્ચય એને કહેવાય કે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માણ નિષ્ને પંચવર્તમાન જે સંતને વિશે હોય એને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, અને એવા સંતની વાતે કરીને જેને ભગવાનનો નિશ્ચય થાય એને નિશ્ચય કહીએ. મહારાજે એમ ના કીધું કે ભગવાને ભગવાન, એવા સંતની વાતે કરીને જેને નિશ્ચય થાય એને નિશ્ચય કહીએ. આ નિશ્ચયની વ્યાખ્યા મહારાજે કરી, એવા સંતને ભગવાનને સાક્ષાત સંબંધ હોય. આ પ્રકારનું, આ પ્રકારની આપણે સ્વરૂપને નિષ્ઠા જ્યારે કરીએ, આટલો માહોલ. ગઈકાલ હરિજયંતિનો સમય થયો, હરિજયંતિના સમયમાં મહાપૂજામાં કેટલા બધા ભક્તોએ લાભ લીધો, આખો આ દિવ્ય માહોલ. એ માહોલના પાયાની અંદર ભગવાનના એવા સદગુરુ, એની કૃપા, એના આશીર્વાદ, એની પ્રેરણા,
એનું બળ, એનું કવચ એ કાર્ય કરતું હોય. મોટા ભગવાનના સાધુ, એની મહેનત, એની સેવા, એવા સંતો ભક્તોની સેવા એ એની અંદર કાર્ય કરતું હોય. આપણે પેલો દિવ્ય માહોલ છે એને જોઈ શકીએ, પણ એ કાર્યનું જે કારણ છે, ભગવાન, ભગવાનના સત્પુરુષો, ભગવાનના સંતો ભક્તોની નિષ્કામ ભાવની સેવા, એ પહોંચે એને એ સ્વરૂપોની નિષ્ઠા થાય. સ્વરૂપની નિષ્ઠા કારણ ભાવમાં રહેલી છે. કાર્યને જોઈ શકાય છે, પણ સ્વરૂપ નિષ્ઠા એ તો કારણ રૂપે છે, બીજ રૂપે છે. એની અંદર અનંત કાર્ય કરવાની શક્તિ જેવી રીતે પેલા બીજમાં સમાયેલી છે. લીમડાનું બીજ કેટલું હોય? લીંબોડી નાની હોય, પણ એની અંદર ઘટાદાર વૃક્ષ થવાની તાકાત પડેલી છે. 200 વર્ષ પછી એ લીમડો એટલો મોટો થઈ ગયો હોય, અનંતને છાયા આપે, પણ એ તાકાત કેટલામાં હતી? લીંબોડીમાં. પણ એ લીંબોડી આમ પડી હોય તો કોઈ કે શું પડ્યું છે? હવે લીંબોડી છે, લીંબોડી, એમાં કાંઈ નથી, લીંબોડી પડી છે. એ લીંબોડી કોઈને છાયા આપે? આપે તો એ લીમડો થયો ત્યારે છાયા આપી એ કોને આપી? એ લીંબોડીએ જ આપી. એ લીંબોડીમાં આખો લીમડો પડ્યો છે, આખા લીમડાની બ્લુ પ્રિન્ટ પડેલી જ છે. એને એવો સાનુકૂળ ટાઈમ મળે તો એ છાયા આપવાવાળી થાય છે. એ જ રીતે સ્વરૂપ નિષ્ઠા છે, બીજ છે. દેખાતું નથી બહુ મોટું, પણ એની અંદર તમામ કાર્યો કરવાની બધી જ શક્તિ એ સ્વરૂપ નિષ્ઠારૂપી બીજમાં પડી છે. એ સ્વરૂપ નિષ્ઠાને જેટલી જીવાત્મા પાકી કરે, જેટલી પાકી કરે, અને એના માટે સૌથી પહેલાં એને ભગવાનના સંતો ભક્તોનું સ્વરૂપ દિવ્ય અને અલૌકિક એના સ્વરૂપની નિષ્ઠા કરવી પડે, મોટા પુરુષના સ્વરૂપની નિષ્ઠા કરવી પડે. અને મોટા પુરુષના સ્વરૂપની નિષ્ઠા જ્યારે એને થાય ત્યારે એની વાતે કરીને એને પરમાત્માના સ્વરૂપની નિષ્ઠા થાય, અને પરમાત્માના સ્વરૂપની નિષ્ઠા થાય પછી બધું એને અચરજકારી લાગે. પછી એને આ સમાની વાતો એ અચરજકારી લાગે, પહેલાંની વાતે અચરજકારી લાગે, અને ભવિષ્યની અંદર જે એને દેખાય એ બધું અચરજકારી લાગે. કારણ કે પ્રથમના 27માં મહારાજ કે જે આશ્ચર્ય થયા છે એ મને મળે આવા જે મહારાજ એના વતે થયા છે, એવું અચરજકારી લાગે. સ્વામી કે આવી કેટલી વાતો છે, કોઈ આ વાતોને સંભાળીને કહેવા માટે સમર્થ નથી એવી વાતો છે. જોયું અંતર ઊંડું ખોળી, સામર્થ્ય વાલામાં વણ તોડી. સ્વામી કે મેં અંતરની અંદર બહુ ઊંડું ખોળ્યું, કે આ મહારાજને કેવા કહું, મહારાજને કેવા મોટા લખું. તો સ્વામી કે બસ છેવટે એક જ વિચાર આવે છે કે આ વાલામાં સામર્થ્ય વણ તોડી, કોઈ રીતે લખી ના શકાય એવી શ્રીજી મહારાજનું સામર્થ્ય છે, એવો શ્રીજી મહારાજની પ્રતિભા છે, એવું શ્રીજી મહારાજનું ઐશ્વર્ય છે, એવું શ્રીજી મહારાજનું ભગવાનપણું છે. આવો ભગવાન કોઈ થયો નથી ને થાશે નહીં. સ્વામી કે ટૂંકમાં બસ આટલું જ કહું છું, આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે, નાવે નાવે કયા માય અચરજકારી છે, આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે, નાવે નાવે કયા માય અચરજકારી છે, આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, શું હું કહું વડાઈ વિસ્તારી અચરજકારી છે, શું કહું વડાઈ વિસ્તારી અચરજકારી છે. સ્વામી કે આ મૂર્તિની જે મોટાઈ નાવે નાવે કયા માય, કહી ન શકાય એવી છે. સ્વામીને આ વાતો લખતા કેટલો કેપ ચડ્યો હશે. આ વાતો સ્વામીએ અહીં આગળ શબ્દ રૂપે મૂકી છે. હંમેશા મોટા પુરુષો છે ને આપણાથી થોડા જુદા પ્રકારના છે. આપણે કેવું છે, આપણી પાસે હોય એના કરતાં કદાચ દુનિયાને થોડું વધારે બતાવીએ. 500 રૂપિયા હોય તો દુનિયાને કેટલા બતાવી દઈએ? એક ગામમાં બાજુમાં ફેક્ટરી ને એક જણો રોજ બાઇક લઈને જોબ કરવા જાય, એટલે મેં એકવાર એને પૂછ્યું, મેં કીધું ભાઈ આ તો કપડાં પહેરે છે, આ કેટલાનો પેન્ટ કેટલાનો શર્ટ? મને કહે સ્વામી
આ 5000ની જોડ છે, ખબર છે તમને, અને આ બૂટ છે ને એ બૂટ 2000ના, આખો સૂટ આ મારો કરો ને તો 8000 થાય કે બેલ્ટ સાથે. મેં કહ્યું સરસ. બાઇક કેટલાની? 50000ની. પછી મેં કીધું આ જોબે જાય છે તો એ નોકરીએ જાય એ બાઇકની અંદર પેટ્રોલ પૂરવું પડે એ, તો કે પેટ્રોલના ખર્ચા તો કે મહિને થઈ જાય 5000નો. તો મેં કીધું 8000ના કપડાં, 5000નો ખર્ચો આ, તો 15000 તો આવો ખર્ચો જ થયો તારે, રોજ આવા કપડાં હારા પહેરીને જવું પડે. આ તે પગાર કેટલો? તો કે 6000. હું 6000 પગાર? તું 12000નો ખર્ચો કરે? આ કેવી રીતે પોસાય? પાછો કે હોટલમાં ખાવાય જવાનું, બરાબર છે, તો આ કેવી રીતે પોસાય? સમય લગ્ન કરવા પડે કે ના કરવા પડે? અમારે તમારી જેમ સાધુ થવાનું છે કે લગ્ન કરવા પડે ને? આપણે તો ખેતી છે જ કે ઘરની 25 વીઘા, પણ આરું કે એમ કે ને કે છોકરો ખેતી કરે તો કોઈ દીકરી ના આપે કે, એટલે લગ્ન થાય પછી જ નોકરી છોડી દેવાની. પણ આ તો લગ્ન કરવા માટે ઘરના ઉમેરીને નોકરીએ જઉં છું. આવા હોય છે મુહૂર્ત થયા, બોલો, ઘરના ખર્ચે જાય. ભગવાનની મૂર્તિની મોટાઈ એવી છે, કયામાં આવે એવી નથી. સ્વામી કે નાવે નાવે કયામાં, આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે, નાવે નાવે કયામાં, કહી શકાય એવી નથી એવી મોટપ મૂર્તિની છે. આ મૂર્તિ સૌથી ન્યારી, બધાથી ન્યારી છે. આની વડાઈ શું વિસ્તારું, આની જે મોટાઈ છે હું કેવી રીતે કહી શકું, એવી આ મૂર્તિની મોટાઈ છે. અદ્ભુતાનંદ સ્વામી બધા સંતો ગામડા ફરવા ગયા. મહારાજે પૂછ્યું કે સંતો તમે ગામડા ફરવા જાઓ છો, કેવી વાતો કરો છો મારી? તો કે મહારાજ, અમે તમને દત્ત જેવા ને કપિલ જેવા ને નૃષિ જેવા ને આવી બધી વાતો કરીએ છીએ કે આવા પુરુષોત્તમ જે છે એ પ્રગટ થયા છે, જે પૂર્વે અવતારો થયા એવા. મહારાજ કે સંતો તમે ગામડા ફરો એનો અર્થ જ છે, અમારી ભેગા રહ્યા તોય તમે કબૂતર ના કબૂતર રહ્યા. તમે જો દત્ત કપિલને એના જેવું જ અમને વર્ણન કરવા છે તો તમે ગામડા ફરીને કામું છે તો આખી દુનિયા જાણે જ છે. તો મહારાજ હું કેવું? મહારાજ કે તમારે એમ કેવું, શ્રી કૃષ્ણથી પણ પર જે છે એ આ શ્રીજી મહારાજ છે. ત્યારે સંતો કે મહારાજ વાત તો કરવાનો બહુ વેગ આવે છે, પણ હવે એનો ફેર તો બહુ ચડે છે મહારાજ, પણ તમે પહેલાં બંધી કરી હતી એટલે થોડોક સંકોચ રહે છે. મહારાજ કે જા વાતથી છૂટ, કરજો આખી પૃથ્વી પર વાત, ખુલ્લી વાતો કરજો, આ મૂર્તિ સૌથી ન્યારી ને સૌથી નોખી. અને ત્યારે 2-5 સંતોને સંકલ્પ થયો કે મહારાજ આવી વાતો કરીએ ને કોઈ રાજા બંદીખાને નાખે કે હાથીએ બાંધી દે તો? ત્યારે મહારાજે તરત કીધું કે હાથીએ બાંધવાવાળોને બંદીખાને નાખવાવાળામાં રહ્યો છે કોણ, માટે જાઓ આખી પૃથ્વી ઉપર છડે ચોક વાતો કરજો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. અને આપણને એ વાતનો આનંદ છે કે આપણા ગુરુજીએ આપણને ગળથૂથીની અંદર સ્વામિનારાયણ સર્વોપરી છે આ જ વાત આપી છે. આજે પણ એ જ વાત આપે છે, એ જ વાત આપે છે, અને આજે પણ એ જ વાત પોતે કરે છે, આપણી પાસે કરાવે છે, આપણને સંભળાવે છે. માટે મહારાજના સ્વરૂપની નિષ્ઠા આપણા હૃદયમાં પાકી થાય. સ્વામીને કેટલો આનંદ થતો હશે કે હૃદયમાંથી સ્વામી આ વાતને ઠાલવે છે. હું એ સમજાવવા માગતો હતો કે જગતનો જીવ છે ને એની પાસે હોય ઓછું ને બતાવે કેવું, જાજુ. મોટા પાસે હોય બહુ જાજુ, પણ બતાવે થોડું. સજ્જન વ્યક્તિઓ છે ને એ જેટલા હોય ને ત્યાંથી 2 દોરા નીચે રહે, સમજ્યા ને? અને જે સજ્જનતા જેનામાં ઓછી હોય ને એ ડબલ ને 10 ગણો દોડે, હોય કાંઈ નહીં પણ જાણે બધું જ એની પાસે છે એમ હોય. આ ભગવાનના મોટા પુરુષો છે. હૃદયની અંદર જે ખજાનો છે ને એમાંથી આપણી તાકાત પ્રમાણે, એમને ખબર હતી કીડીઓને કેટલું જોશે. અમારી પાસે ગિરનાર જેવા લાડુ છે, મેરુ જેવા લાડુ છે મહારાજના મહિમાના, પણ આ કીડી જેવા જીવ છે ને જોશે કેટલું, તોય લાડવા મૂક્યા. કીડી માટે તો મોટો લાડવો હોય 500 ગ્રામનો, તો કીડીને તો કેટલી એની હાથ પેઢી ખાઈ લે. કીડીની 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 પેઢી હાલે ને, તો આટલો 500 ગ્રામનો લાડુ હોય તો ખાઈ જાય, એક કીડીની હાથ પેઢી ખાઈ જ જાય. એવી રીતે આ મોટા સંતોએ લાડવા મૂક્યા, કિલો કિલોના લાડવા, પહાડના મૂક્યા, લાડવા જ મૂક્યા છે. એમની પાસે તો પહાડો જેટલું છે, એમાંથી લાડવા મૂક્યા છે,
તોય આપણને લાગે કે ઓહો ઓહો ઓહો, તો મેરું પહાડ જેવો લાડુ જોઈએ તો શું થાય, ગાંડા થઈ જાય, ફેલ થઈ જઈએ, એવું થાય, મગજ ફેલ થઈ જાય આપણું. એટલે સંતો કે આ લોકોનું મગજ ફેલ ના થાય, એટલે લાડવા મૂકો. એટલે લાડુ મૂક્યા છે, પણ હજુ એમ વિચારવાનું છે કે આ લાડવો આખો ખાઈ જઈશું ના, આ જે લખ્યો છે ને આવો મોટા સંતોએ વર્ણવ્યો છે, તોય હજુ તો મેરુ જેવા મહારાજનો મહિમા સમજવાનો બાકી છે, હજુ મહારાજના સ્વરૂપને સમજવાનું બાકી છે, એવા મોટા મહારાજ છે. બસ આટલી જ વાત સમજાયા કરે ને, તો આપણને આઠે પોર અહો 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 રે આનંદ રે. સ્વામી આપણને એ વાત અહીં આગળ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 42 કડી અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.